ધાનેરા નગરપાલિકા કચેરી માટે આજની 15 જુલાઈ તારીખ મહત્વની છે. ધાનેરા નગરપાલિકા કચેરી ચારે બાજુથી વિવાદમાં ઘેરાયેલી છે. નગરપાલિકાના તમામ બેને બાદ કરતા નગરસેવકોનું ભાવિ હાઈકોર્ટે તેમજ ગાંધીનગર ખાતે ચુકાદા માટેની રાહ જોઈ રહ્યું છે. ધાનેરા નગરપાલિકાના કોંગ્રેસના 15 નગરસેવકોને ભ્રષ્ટાચાર તેમજ વિકાસના કામોમાં ગેરરીતિ મામલે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, જેની સામે કોંગ્રેસ પક્ષના સદસ્યોએ ગુજરાતની હાઈકોર્ટમાં અરજી કરી હતી. આ મામલે આજરોજ મુદત હોઈ આગામી સોમવારના દિવસે હાઈકોર્ટમાં તારીખ પડી છે. તો આ તરફ નગરપાલિકાના પ્રમુખ માટેના બાકી રહેલા સમય માટે ચૂંટણી યોજાઈ હતી, જેમાં બળવો કરી નગરપાલિકા પ્રમુખ પદ ઉપર કિરણબેન સોની બિરાજમાન થયા હતા. પ્રમુખની ચૂંટણી સાથે ભારતીય જનતા પાર્ટીના 12 સદસ્યોમાં 2 ભાગ સાથે વિવાદની શરૂઆત થઈ હતી. ભાજપ પક્ષ દ્વારા બળવો કરનાર નગરપાલિકાના પ્રમુખ સાથે અન્ય 5 સદસ્યોને ભાજપ પક્ષમાંથી દૂર કરાયા હતા. ભારતીય જનતા પાર્ટીના સિમ્બોલ ઉપર ચૂંટાઈ આવ્યા હોવા છતાં બળવો કરી સત્તા મેળવતા ભારતીય જનતા પાર્ટીના જ્યોત્સનાબેન ત્રિવેદી દ્વારા પક્ષાંતર ધારા મુજબ સભ્યપદથી દૂર કરવા માટેની અરજી કરતા આજરોજ તેની મુદત હોઈ નગરપાલિકાના પ્રમુખ સહિત 6 સદસ્યોની સુનાવણીની રાહ જોઈ બેઠા હતા. બાદમાં આ અંગે વધુ સુનાવણી આગામી 22 જુલાઈના રોજ નક્કી કરવામાં આવી છે. તો આ તરફ કોંગ્રેસના 15 નગરસેવકોને મ્યુનિસિપાલિટી એડમિનિસ્ટ્રેશન કમિશનર દ્વારા વિકાસના કામોમાં ગેરરીતિ કરી ઠરાવ કરતા તમામને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. ઠરાવમાં ભારતીય જનતા પાર્ટીના 10 નગરસેવકોએ બહાલી આપતા તેમના સામે પગલાં ભરવા કે કેમ તે મામલે આજે મુદત હોઈ આ મામલે સુનાવણી માટે આગામી 5 ઓગસ્ટ સુધી રાહ જોવી પડે તેમ છે. ભારતીય જનતા પાર્ટીના 10 નગરસેવકો માટે આગામી 5 ઓગસ્ટ સુધી રાહતભર્યા સમાચાર ગાંધીનગરથી આવ્યા છે.